નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? બધાને ટાઈમ ટેબલ અને સિલેબસ મળી ગયો હશે. રૂલ્સ રેગ્યુલેશન પણ તો આપણને ખબર જ છે, બરાબર? આવતીકાલથી આજથી આપણી પરીક્ષા ચાલુ થઈ ગઈ છે, બરાબર? આ વખતે સોમવાર અને ગુરુવારે પરીક્ષા છે, એટલે ધ્યાન રાખીને બધાએ પરીક્ષાનું પેપર લખવાનું અને પેપર અપલોડ કરવાનું ભૂલવાનું નહીં. જે વિષયનું ટીચર હોય એ, જે વિષયનું પેપર હોય એ જ ટીચરને તેનું પેપર અપલોડ કરી દેવું, બરાબર? અને ટાઈમિંગમાં કામ કરવું. એટલે તો પહેલાં બેસ્ટ ઓફ લક બધાને પછીની પરીક્ષાઓ માટે, કારણ કે આવી રીતે મળશે ત્યાં તમારું એક પેપર તો કયું ગયું હશે? ગુજરાતીનું પેપર છે તમારું, બરાબર? ઓકે, ગણિતનું પેપર બીજું છે, ત્રીજું અને ચોથું ચેપ્ટર આ વખતે સિલેબસમાં છે, યાદ છે ને? બરાબર, ત્રીજા ચેપ્ટરની એસએસએસ મેં તમને ગઈકાલે આપી દીધી હતી, 3 અને 3.1 થિયરીકલ જ છે. અને ચોથા ચેપ્ટરમાં રચનાનું કામ કરવાનું છે, એટલે જ્યારે પેપર લખવા બેસો ત્યારે પરિકર ગુણમાપક ફૂટપટીને પેન્સિલ ને ઇરેઝર ને બધું લઈને બેસો, એટલે હળી દોડાદોડી ન કરવી પડે, બરાબર? ઓકે, હવે આપણે ભણવાનું ચાલુ કરીએ. આપણે ભણીએ છીએ સ્વાધ્યાય 9, એસએસએસ 9.1 આપણે ગણી, બરાબર? જેમાં આપણે ચલ, સહગુણક એવું શીખાતા અને બહુપદીઓના સરવાળા અને બાદબાકી શીખાતા. હવે આપણે શીખીએ છીએ એસએસએસ 9.2, જેની બધી જ રકમો તમને પેજ નંબર 143 ઉપર ટેક્સ્ટબુકમાં મળશે, બરાબર? અને એનો 9.2 નો એમાં હવે ગુણાકાર આવશે. તો દાખલા નંબર 1 ની સૂચના વાંચું કે નીચે આપેલી એક પદીનો જોડનો ગુણાકાર કરો. એક પદી કોને કહેવાય? તો જેમાં એક પદ હોય તેને એક પદી કહેવાય. ગુણાકારમાં શું હોય? તો કે સહગુણકનો સહગુણક સાથે ગુણાકાર થાય અને ચલનો ચલ સાથે ગુણાકાર થાય. પણ ચલના ગુણાકારમાં શું હોય? તો કે ચલના ગુણાકારમાં આધાર સરખો હોય અને ગુણાકારની નિશાની હોય તો ઘાતઘાતનો સરવાળો થાય, એટલે કે ઘાતઘાતના નિયમો ત્યાં લાગુ પડે. સપોઝ માની લો એમ છે કે x / x, તો x ની 2 ઘાત જવાબ આવે. x ની 1 ઘાત / x ની 1 ઘાત એટલે x ની 2 ઘાત થાય, બરાબર? આ રીતે આપણે કામ કરવાનું છે. તો હવે આપણે દાખલા નંબર 1 ની શરૂઆત કરીએ. સૂચના આપણે વાંચી લીધી છે કે એક પદીનો એક પદી સાથે ગુણાકાર. હવે એમાંનો પહેલો દાખલો લઈએ. પહેલું છે 4 અને 7p. તો જુઓ, આની પાસે 4 છે, આની પાસે 7 છે, તો પેલા 4 × 7 × p, ચલ એક છે, તો આન્સર આવે 28p. એકદમ સરળ અને ઝડપથી ગણાઈ જાય અને ભૂલ ન પડે એવા દાખલાઓ છે. નેક્સ્ટ 4p - 7p. અહીંયા નિશાનીનું ધ્યાન રાખવાનું છે. હા, તો 4 × 7 × p × p, તો માઇનસ પ્લસનો ગુણાકાર માઇનસ થાય, એ આપણે ગઈકાલે કીધું. 4 × 7 = 8. p ની એક ઘાત આધાર બંનેના સરખા ગુણાકારની નિશાની ઘાતઘાતનો શું થઈ જાય? તો કે સરવાળો 28p² આવો થાય જ. હવે ઈ સ્ટેપ નથી બતાવતા, કારણ કે એક ઘાત આની એક ઘાત એક ને બે ઘાતે, બરાબર? આ સ્ટેપ આ રીતે સીધું જ કરી નાખું, કારણ કે આ તો સાવ બેઝિક દાખલા છે એકદમ. ત્રીજું લઈએ 4p - 7p, તો −4 × 7p × p, તો 4 × 7 = −p ની 1 ઘાત q. ચોથું દાખલો લઈએ 4p³ - 3p, તો 4 × −3 એટલે અહીંયા 3 કૌંસમાં રાખ્યા છે, p³ × p, તો 4 × 12 − p³ = 4. બરાબર, આ રીતે થાય. આ એક પદ્ધતિ, આ જ રીતે દ્વિપદીના થશે, આ જ રીતે ત્રિપદીના થશે, પણ બહુ ઈઝ રીતે. પણ થોડું ધ્યાન રાખવાનું, જો ક્યાં ભૂલાઈ જાય તો દાખલો ખોટો પડવાની શક્યતા થઈ, બરાબર? હવે જુઓ દાખલા નંબર 2. આ હવે આવા દાખલાની આપણે પ્રેક્ટિસ આપશું નહીં. લઈએ દાખલા નંબર 2. જો દાખલા નંબર 2 શું કહે છે કે લંબચોરસની લંબાઈ અને પહોળાઈ માટે નીચેની આપેલી એક પદીના જોડનો ઉપયોગ કરી લંબચોરસનું ક્ષેત્રફળ શોધો. તો લંબાઈ અને પહોળાઈ આપી છે અને ક્ષેત્રફળ શોધવાનું છે. તો લંબચોરસનું ક્ષેત્રફળ આપણે નાના ધોરણમાં શીખી ગયા છે. લંબચોરસનું ક્ષેત્રફળ સૂત્ર શું થાય? તો કે લંબાઈ × પહોળાઈ. આપણે સૂત્ર લખશું નહીં, સીધું લંબાઈ અને પહોળાઈ પરથી દાખલો કરશું. તો જુઓ, પહેલા એકાદમ આપણે કરી દઈએ. આ લંબચોરસની નિશાની, લંબચોરસનો એરિયા, એરિયા એટલે ક્ષેત્રફળ, L × B એટલે કે લંબાઈ × પહોળાઈ.
લંબાઈ છે પી ક્યુ, એટલે સોરી લંબાઈ છે પી અને અહીંયા છે ક્યુ, તો પી ક્યુ આ એનો એરિયા થાય. બરાબર સૂત્ર પણ એવું કઈ લખીશ નહીં, તો દસ ગુણ્યા પાંચ ગુણ્યા એમ ગુણ્યા એન, દસ પચાસ પચાસ એમ એન. બરાબર. પછી ત્રીજું છે વિસેક સ્ક્વેર અને ફાઈવ વાય સ્ક્વેર, વીસ એફ સ્ક્વેર ઇન્ટુ ફાઈવ વાય સ્ક્વેર, તો વીસ એફ સ્ક્વેર ગુણ્યા અરે સોરી વીસ ગુણ્યા પાંચ ગુણ્યા એક્સ વર્ગ ગુણ્યા વાય વર્ગ, તો વીસ પચાસ સો એક્સ વર્ગ વાય વર્ગ ક્ષેત્રફળ થાય. દરેક વખતે હવે સૂત્ર લખશું નહીં, બરાબર, કારણ કે ગુણાકાર જ કરવાના છે એટલા માટે. દાખલા નંબર ચાર લઈએ, ફોર એક્સ આપણ જોવા દો. દાખલા નંબર ચાર છે ફોર એક્સ અને ત્રણ એક્સ સ્ક્વેર, ફોર એક્સ થ્રી એક્સ સ્ક્વેર, તો ફોર મલ્ટીપ્લાય થ્રી મલ્ટીપ્લાય એક્સ મલ્ટીપ્લાય એક્સ સ્ક્વેર, તો ચાર તરી બાર અને એક્સ ની કેટલી ઘાત થઈ જાય એક ને બે ત્રણ એટલે એક્સ ક્યુબ, ઘણો એટલે ક્યુબ કહેવાય. પાંચમી રકમ લઈએ, થ્રી એમ એન અને ફોર એન બી, થ્રી એમ એન ફોર એન બી, થ્રી મલ્ટીપ્લાય ફોર મલ્ટીપ્લાય એમ મલ્ટીપ્લાય એન મલ્ટીપ્લાય એન મલ્ટીપ્લાય બી, ત્રણ ચોકુ બાર, એમ એમ એન ની એક અને એન ની એક એટલે એન ની બી અને આ બી એટલે બાર એમ એન સ્ક્વેર બી થાય. બરાબર. હવે એ દાખલા નંબર ત્રણ જુઓ. દાખલા નંબર ત્રણ આ જ રીતનું છે, કામ બહુ સરળ પણ કોષ્ટકના સ્વરૂપમાં આપ્યું છે. તો પહેલા આપણે રકમ લખવી પડશે, રકમ લખી એટલે કે કોષ્ટક સીધું આપણે ફિલઅપ જ કરવાનું રહે. દાખલા નંબર ત્રણ, આની રકમ તમને પેજ નંબર એકસો ચુમ્માલીસ પર મળશે. બરાબર. દાખલા નંબર ત્રણ, ગુણાકાર કરી કોષ્ટક પૂર્ણ કરો. તો ગુણાકાર કરીએ તો જુઓ, એમાં પ્રથમ એક પદી અને દ્વિતીય એક પદી એમ આપ્યું છે, એટલે એક આડી આપી છે ને એક આમ ઊભી આપી છે. તમારે બંનેનો ગુણાકાર કરી અને જેટલા બોક્સ આપ્યા છે એટલા ફિલઅપ કરવાના છે. તો સીધું આપણે કરીએ, કામ આ ઊભી છે પ્રથમ એક પદી અને આમ આડી આપ્યું છે એ બીજી એક પદી. બરાબર. હવે તમારે આપ્યા છે અહીંયા ટુ એક્સ, પછી આપ્યું છે ફાઈવ વાય, પછી આપ્યું છે થ્રી એક્સ સ્ક્વેર, પછી આપ્યું છે માઇનસ ફોર એક્સ વાય, પછી છે સેવન એક્સ સ્ક્વેર વાય અને પછી છે માઇનસ નાઇન એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર. બરાબર. આ બધી આડું આપ્યું છે અને ઉભામાં આપ્યું છે બીજી એક પદીમાં ટુ એક્સ માઇનસ ફાઈવ વાય થ્રી એક્સ સ્ક્વેર માઇનસ ફોર એક્સ વાય સેવન એક્સ સ્ક્વેર વાય માઇનસ નાઇન એક્સ સ્ક્વેર વાય. હવે જે ખાના ભરેલા છે ને એને આપણે ધ્યાન નથી આપતા, આપણે બધાનો ગુણાકાર કરતા જશું. બરાબર. તો હવે આપણે ગુણાકાર કરતા જઈએ. ચાલો હવે કઈ રીતે કરશું, આપણે પહેલા આખી લઈને જ લેશું. આ ટુ એક્સ નો ટુ એક્સ સાથે, આ ટુ એક્સ નો માઇનસ ફાઈવ સાથે, આ ટુ એક્સ નો થ્રી એક્સ સ્ક્વેર સાથે. બરાબર. એ રીતે કરશું. હા, તો ટુ બે દુ ચાર, એક્સ ની એક ને એક્સ ની એક એટલે એક્સ ની બે, પાંચ દુ દસ એક્સ વાય, પછી ત્રણ દુ છ એક્સ નો ઘન આ રીતે, ચાર દુ આઠ
एक्स नो घन बने वाई, सात दू चौद एक्स नो घन अने वाई, पछी नौ दू अढार एक्स नी त्रण घात अने वाई नी बे घात, आ रीते थशे। हवे बाळको तमे बच्चापट्टी विडियो पोस्ट कर देजो, आ बधा ज गुणाकार करीने पछी तमे विडियो प्ले करशो, त्यां सुधी तमे विडियो प्ले करशो नहीं, કેમ કે આવા સામાન્ય ગુણાકાર આપણને ન આવડે એવા આપણે હાવ નબળા તો છીએ ને, સીધા ગુણાકાર તો છે અને ઘાત ઘાતના સરવાળા કરવાના છે, બરાબર। હવે 5y સાથે લઈએ, 5 2 10 xy 5 માઈનસ માઈનસ શું થઈ જશે તો કે પ્લસ, તો 25 25 25 y નો વર્ગ, પછી 5 3 15 x નો વર્ગ y, પછી 5 ચોક માઈનસ માઈનસ પ્લસ 20 એક્સ વાય નો વર્ગ, 7 5 35 માઈનસ એક્સ નો 4 ઘાત અને વાય નો વાય એમનો મોજ, પછી માઈનસ માઈનસ પ્લસ 45 એક્સ નો વર્ગ વાય નો ઘન, આ રીતે થાય, બરાબર। હવે હું આ બે રફ કરી દઉં, તમારે થઈ ગયો તો, કારણ કે જગ્યામાં વ્યવસ્થિત રહે મારા માટે, બરાબર। તો આ બે જોવા દઈએ છીએ। હવે ત્રીજું કોલમ લઈએ છીએ આપણે, ત્રણ એક્સ વર્ગ સાથે, આ બે ગણી લેજો આ રીતે, પેલા ચાલો। હવે ત્રણ એક્સ વર્ગ સાથે, ત્રણ દુ છ એક્સ ની ત્રણ ઘાત, ત્રણ પચા 15 એક્સ નો વર્ગ વાય, ત્રણ તરી 9 એક્સ ની 4 ઘાત, ત્રણ ચોકુ 12 એક્સ નો ઘન વાય, પછી 7 તરી 21 એક્સ ની 4 ઘાત અને વાય, પછી 9 તરી 27 પણ કેવા માઇનસ એક્સ ની 4 ઘાત વાય નો વર્ગ, બરાબર। હવે લઈએ 4 એક્સ વાય સાથે, તો 4 દુ 8 એક્સ નો વર્ગ વાય, પછી માઇનસ માઇનસ પ્લસ 4 5 20 એક્સ વાય નો વર્ગ, પણ માઇનસ બે માઇનસ છે એટલે પ્લસ થઈ જશે, પછી 4 કરી 12 એક્સ નો ઘન વાય, પછી ચોકે ચોકે 16 પણ માઇનસ માઇનસ કેવા પ્લસ એક્સ નો વર્ગ વાય નો વર્ગ, પછીનું 7 ચોક 28 પણ કેવા માઇનસ 7 ચોક 28 એક્સ નો ઘન વાય નો વર્ગ, પછી માઇનસ માઇનસ પ્લસ એટલે 9 ચોક 36 એક્સ નો ઘન વાય નો ઘન, આ રીતે થાય। હવે લઈએ 7 સાથે ગુણાકાર, અહીંથી તો 7 દુ 14 એક્સ ની 3 ઘાત વાય ના વાય, માઇનસ પ્લસ માઇનસ 7 5 32 એક્સ નો વર્ગ વાય નો વર્ગ, 7 તરી 21 એક્સ ની 4 ઘાત વાય એકલા, માઇનસ 4 7 28 એક્સ નો ઘન વાય નો વર્ગ, 7 7 49 એક્સ ની 4 ઘાત વાય નો વર્ગ થશે ને, પછી લઈએ 9 7 63 પણ કેવા માઇનસ એક્સ નો 4 ઘાત અને વાય નો ઘન, બરાબર। હવે છેલ્લા કોલમ નો ગુણાકાર આપણે અહીંયા કરી નાખીએ, 9 દુ 18 પણ કેવા માઇનસ એક્સ ની 3 ઘાત વાય નો વર્ગ, પછી માઇનસ માઇનસ પ્લસ 9 5 45 એક્સ નો વર્ગ વાય નો ઘન, માઇનસ પ્લસ માઇનસ 9 તરી 27 એક્સ ની 4 ઘાત વાય નો વર્ગ, 4 9 36 કેવા માઇનસ માઇનસ પ્લસ એક્સ નો ઘન વાય નો ઘન, 9 7 63 માઇનસ એક્સ ની 4 ઘાત વાય નો ઘન, માઇનસ માઇનસ પ્લસ 9 9 81 એક્સ ની 4 ઘાત વાય ની 4 ઘાત, બરાબર। આ રીતે આ દાખલો આખો પૂરો થાય, કંઈ જ નથી કરવાનું, માત્ર સહગુણકનો ગુણાકાર, અને આપણે એ પણ 1 થી 1 થી 10 ની વચ્ચેના ઘડિયાળના જ છે, અને ચલ સરખા હોય ત્યારે ઘાત ઘાતનો સરવાળો, કારણ કે ગુણાકારની જ નિશાની છે, હજુ ભાગાકાર વાળું તો કઈ આવ્યું જ નથી આપણે, બરાબર। એટલે એકદમ ઇઝીલી દાખલા થઈ જાય એવું છે। હવે દાખલા નંબર 4 લઈએ, તો જુઓ
दाखला नंबर 4 ની સૂચના વાંચો. લંબગણની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ અનુક્રમે નીચે મુજબ છે તેના પરથી ઘનફળ શોધો. તો દાખલા નંબર 4 લંબગણનું ઘનફળ. લંબગણ એટલે કેવો શેપ છે? 2D કે 3D? તો 7મા ધોરણમાં આવી ગયું છે. લંબગણ 3D શેપ છે. લંબચોરસ 2D છે. બે લંબચોરસ ભેગા થાય એટલે એક લંબગણ બને. સૂત્ર એક જ વાર લખી દઈશ. ઘનફળ એટલે વોલ્યુમ. બરાબર. પછીના દાખલા આપણે સૂત્ર લખશું નહીં, સૂત્ર એકવાર કોમન કરી નાખીએ. જુઓ, આ રીતનો લંબગણ હોય, બે રેક્ટેંગલ ભેગા થાય એટલે આ રીતે લંબગણ બની જાય. લંબગણનું વોલ્યુમ ઇઝ ઇક્વલ ટુ એલ મલ્ટીપ્લાય બી મલ્ટીપ્લાય એસ, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. વોલ્યુમ એટલે ઘનફળ. બરાબર. હવે એમાંનો પહેલો દાખલો લઈએ, સીધું જ લઈએ છીએ. જુઓ, વોલ્યુમ ઇઝ ઇક્વલ ટુ, રકમ લખતી નથી, રકમ પેજ નંબર 144 પર દાખલા નંબર 4 કરી નાખેલી છે. 5a3a² માઇનસ 7f4 રેઝ, તો 5a ગુણ્યા 3a વર્ગ ગુણ્યા 7a4 ઘાત. તો પેલા 5 ગુણ્યા 3 ગુણ્યા 7 ગુણ્યા a ગુણ્યા a વર્ગ ગુણ્યા a4 ઘાત. 5 × 15, 15 × 7, 105. એની કેટલી ઘાત થઈ જાય? 1, 2, 3, 4 105 એની 7 ઘાત. આ રીતે દાખલો થાય. ઘાતને રેઝ પણ બોલાય. 105 એની 7 રેઝ. બરાબર. ઓકે, હવે લઈએ નેક્સ્ટ, એટલે કે બીજો દાખલો. આ પહેલો થયો, હવે બીજું હું રફ કરીને અહીંયા જ કરું છું. તો દાખલા નંબર 2 ની રકમ છે આપણી પાસે 2p મલ્ટીપ્લાય 4q મલ્ટીપ્લાય 8r. તો 2 મલ્ટીપ્લાય 4 મલ્ટીપ્લાય 8 મલ્ટીપ્લાય p મલ્ટીપ્લાય q મલ્ટીપ્લાય r. 2 × 4 = 8, 8 × 4 = 64, pqr. આવો આન્સર આવે. બરાબર. પછીનો લઈએ દાખલા નંબર 3. કેટલું સહેલું છે કામ, અહીંયા ટીચરની જરૂર પડે એવું જ નથી કઈ. xy મલ્ટીપ્લાય 2x² y મલ્ટીપ્લાય 2xy² તો જુઓ અહીંયા સહગુણક કાંઈ નથી, તો એક લખતી નથી. 2 × 2 x ગુણ્યા x નો વર્ગ ગુણ્યા x, હવે આ વાય લઈ લઈ, વાય ગુણ્યા વાય ગુણ્યા વાય નો સ્ક્વેર. 2 × 2 = 4, x ની 1 ને 2, 3 ને 1, 4 ઘાત. વાય ની 1 ને 2 ને 2, 4 ઘાત. 4x ની 4, y ની 4 ઘાત. આવું થાય. બરાબર. હવે આ રીતે ચોથો દાખલો લઈ લઈએ, દાખલા નંબર 4 લઈએ. ચોથો દાખલો શું કહે છે? a મલ્ટીપ્લાય 2b મલ્ટીપ્લાય 3c. a મલ્ટીપ્લાય 2b મલ્ટીપ્લાય 3c. તો 1 નો a સહગુણક a નો કાઈ નો હોય તો 1, તો 1 લખવાની જરૂર નથી. 2 × 3 × a × b × c. 2 × 3 = 6, abc. બરાબર. તો અહીંયા તમારો દાખલા નંબર 4 પૂરો થાય છે. દાખલા નંબર 5 માં આ જ રીતે ગુણાકાર કરવાના છે, પણ ત્યાં કઈ સૂચના નથી આપી, લંબઘન છે કે સમઘન છે કે કાંઈ નહીં. કઈ વાંધો નહીં, આપણે સીધે જ ગુણાકાર કરીએ. તો દાખલા નંબર 5, હવે ચાલો એનો પહેલો દાખલો ગુણાકાર કરો. સૂચના એવી જ છે. તો પહેલું લઈએ, xy ગુણ્યા yz ગુણ્યા zx. તો x ગુણ્યા x જે થાય નીચે અને લેમ કરી જાઉં છું. y ગુણ્યા y, z ગુણ્યા z, x² y² z² આવો ગુણાકાર થાય. કારણ કે બધાની ઘાત આપણે એક એક છે એટલે આધાર સરખો, ગુણાકાર નિશાની ઘાત ઘાતનો સરવાળો થાય. હવે લઈએ દાખલા નંબર 2. દાખલા નંબર 2 અહીંયા લઈ લો. તો દાખલા નંબર 2 શું કહે છે જુઓ. a મલ્ટીપ્લાય માઇનસ a² મલ્ટીપ્લાય a³ એટલે કે a નો ઘન
तो सीधू ज करी नाखे गुणाकार की निशानी करी छे तो माइनस सगुणक 3 छे એટલે प्लस माइनस नो गुणाकार माइनस થાશે બે વખત માઈનસ તો તો માઈનસ માઈનસ પ્લસ થઈ જાય હવે અહીંયા કાઈ રેઝ નથી તો 1 હોય તો 1 2 અને 3 3 ને 3 6 તો a ની 6 ઘાત માઈનસ a ની 6 ઘાત આવું થાય હવે દાખલા નંબર 3 લઈએ તો દાખલા નંબર 3 શું કહે છે જુઓ a મલ્ટીપ્લાય 2b ટૂંકમાં કોમા કાઢે ને ત્યાં મલ્ટીપ્લિકેશન ની સાઇન કરવાની છે એટલે કે ગુણાકાર ની 3c મલ્ટીપ્લાય 6abc તો અહીંયા સૌ ગુણક 1 અહીંયા 2 ગુણ્યા 3 ગુણ્યા 6 a આ 1 કે આ 1 કે એટલે a ગુણ્યા a b ગુણ્યા b c ગુણ્યા c 2 3 6 6 6 36 a ની 2 ઘાત b નો વર્ગ અને c નો પણ વર્ગ કારણ કે ત્રણેય વસ્તુ આપણી પાસે બબે વખત છે બરાબર હવે લઈએ દાખલા નંબર 4 એમાં જ ચોથો થઈ ગયો આપણે દાખલા નંબર 4 ત્રીજો રહી ગયો તો આ ત્રીજો લઈ લો ચોથો આપણે લઈએ છીએ છોપડીનો ચોથો છે આપણે અહીંયા ત્રીજો લઈ લો બરાબર તો હવે લઈએ ચોથો શું છે જુઓ सीधू स्टेप पर लो बे गुणिया चार वाय गुणिया आठ वाय वर्ग गुणिया सोल वाय वर्ग आ दाखा अपने रेडियो तो हवे ले ली बे गुणिया चार गुणिया आठ गुणिया सोल गुणिया वाय गुणिया वाय नो वर्ग गुणिया वाय नो वर्ग वर्ग अच्छे ना नहीं त्या घन छे એટલે કે ક્યુબ છે તો અહીંયા 3 થાય તો લઈએ 2 ચોક 8 8 8 64 64 ગુણ્યા 16 ગુણાકાર એને બતાવીએ તો 4 2 10 1024 વાય કેટલી વાર છે 1 1 ને 2 3 3 ને 3 6 વાય ની 6 ઘાત જો અહીંયા 3 છે બરાબર હવે લઈએ દાખલા નંબર છેલ્લો પાંચમો અને છેલ્લો m multiply minus mn multiply mnp તો માઈનસ પ્લસ નો ગુણાકાર માઈનસ થશે એટલે પહેલા તો માઈનસ ની નિશાની આપી દે m ગુણ્યા m ગુણ્યા m n ગુણ્યા n ગુણ્યા p તો m કેટલી વાર આવ્યા 1 1 2 અને 3 વખત તો માઈનસ m ની 3 ઘાત n 2 વખત અને p 1 વખત આવો જવાબ આવે બરાબર હવે અહીંયા તમારી 9.2 એક્સરસાઇઝ પૂરી થઈ છે આવતીકાલે મળીશું ત્યારે 9.3 શીખીશું બરાબર ત્યાં સુધી ઘરમાં રહી સ્વસ્થ રહો અને આ કામ કરતા રહો ચલો ઓકે બાય